અમારો ખાસ કાર્યક્રમ અને જેમાં વાત થઈ રહી છે શિક્ષણધામમાં દુષ્કર્મ. ફરી વખત આપને ઘટના જણાવી દઈએ તો પારૂલ યુનિવર્સિટી જે વડોદરા ખાતે આવેલી છે અને ત્યાંના ટ્રસ્ટી સંચાલક અને જે પ્રમાણે ભાજપના અગ્રણી પણ છે, રાજકીય પીછબળ ધરાવે છે. પહેલા કોંગ્રેસ પક્ષમાં હતા, પછી તેઓ ભાજપમાં જોડાયા હતા. એટલે કે ટ્રસ્ટી અને સંચાલક એટલે કે ગુરુ તો છે, પરંતુ સાથે સાથે એક નેતા પણ છે, પ્રજાના સેવક પણ છે. પરંતુ પ્રજા સાથે એમણે શું કર્યું છે? એક વિદ્યાર્થીનીએ કે જે એ જ કોલેજમાં અભ્યાસ કરે છે, પારૂલ કોલેજમાં જ અભ્યાસ કરે છે, તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. અને એક વખત નહીં, બે વખત નહીં, પાંચ પાંચ વખત આ ટ્રસ્ટીએ બળાત્કાર આચર્યો છે. ક્યાંક પોતાની રાજકીય પીઠબળ અને સત્તાનો તેણે દુરુપયોગ કર્યો છે. તેને એવું લાગતું હશે જાણે કે મારી સાથે મારી સામે કોઈ ફરિયાદ કરશે જ નહીં, હું તો એક સત્તા ઉપર અને એક ખુરશી પર બેઠેલો છું અને મારી સામે તો કોઈ ફરિયાદ નહીં નોંધાઈ શકે. મારા ઉપર પાવર એવો છે કે હું કોઈને પાસ પણ કરી શકું, કોઈને નાપાસ પણ કરી શકું. અને આવી ધમકી અને ખુલ્લામાં આપી પણ છે, જે ફરિયાદમાં નોંધાઈ છે કે એ વિદ્યાર્થિનીને ધમકી પણ આપી હતી કે હું તને નાપાસ કરી દઈશ જો તું આ મારી બધી વાતો કોઈને કહી દઈશ તો. પરંતુ એ દીકરી થોડી વાર કદાચ હારી ગઈ હશે, મજબૂર બની ગઈ હશે, પણ આખરે તેને હિંમત આપી તેના માતા પિતાએ, તેના મિત્રોએ આખરે હિંમતપૂર્વક તેણે ગઈકાલે જ ફરિયાદ દાખલ કરી છે. એટલે શિક્ષણધામમાં દુષ્કર્મ થયું છે. રૂમાટા ઉભા થઈ જાય છે જ્યારે આવું સાંભળીએ છીએ. અહીંયા આપણે બેટી બચાવવાની વાત કરી રહ્યા છીએ, બેટીને ભણાવવાની વાત કરી રહ્યા છીએ, પરંતુ શું ખરેખર હવે માતા પિતાને થતું પણ હશે કે મારી એક દીકરી હોય, પણ જ્યારે આવા સમાજમાં દીકરીને જન્મ લેવાની વાત આવે ને ત્યારે માતા પિતા પણ કહેશે કે ના ભાઈ, દીકરી નથી જોઈતી, એને કઈ જગ્યાએ ભણવા મોકલીશું, કઈ જગ્યાએ નોકરી કરાવીશું, ક્યાં મુસાફરી માટે મોકલીશું. એટલે માતા પિતા પણ કદાચ હવે 100 વાર વિચાર કરશે કે દીકરીને જન્મ આપી અમે, પરંતુ એના માટે સમાજે સુધારવાની જરૂર છે. કેટલાક લોકોએ પોતાની માનસિક વિકૃતિને દૂર કરવાની જરૂર છે અને સુધારવાની જરૂર છે. અને કેટલાક લોકોએ તો હવે આવા લોકોને ક્યાંક કડકમાં કડક સજા આપવાની જરૂર છે. સોનલબેન અને રુઝાનબેન ખંબાતા આપણી સાથે જોડાયેલા છે. સાથે દર્શક મિત્રો, આ ચર્ચામાં તો જનતાને અમે કેવી રીતે ભૂલી છીએ, જનતા પણ અમારી સાથે લાઈવ જોડાયેલી છે. કોલમ મિત્ર જોડાઈ ચુક્યા છે. હલો, નમસ્કાર. નમસ્કાર, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. જી, નામ જણાવશો આપનું? વિજયનગરથી મનોજભાઈ દવે. મનોજભાઈ, શું કહેવા માંગશો? શિક્ષણધામ કલંકિત થઈ ગયું છે, હવે સમાજમાં ધર્મગુરુઓ અને ગુરુઓ પર વિશ્વાસ રાખવા જેવું નથી રહ્યું. કારણ કે પારૂલ યુનિવર્સિટીના જે ટ્રસ્ટી છે, એમણે પોતાના જ કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીને પોતાનો હવસનો ભોગ બનાવ્યો છે. શું કહેશો એના માટે આપ? એ ખરેખર આ દુર્ભાગ્ય સ્થિતિ છે, કેમ કે લોકો સાધુ સંતો ઉપર અને બ્રાહ્મણો ઉપર એટલા માટે વિશ્વાસ રાખતા હોય છે, એ ધર્મની આસ્થાને કાયમ રાખતા હોય છે ને એ પવિત્રતા જાળવી રાખતા હોય છે. જયારે સાધુ સંતો બ્રાહ્મણો જ આ અધોગતિ પર જાય તો આ સમાજ કોના પર વિશ્વાસ કરવો, એવી સ્થિતિ અત્યારે નિર્માણ થઈ ગઈ છે. ને આ સ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ છે, ને એમાં તો કલયુગમાં એવું થવાનું છે. કેમ કે પ્રભુ શ્રી રામચંદ્રે એવો સીતાને ભવિષ્યવાણી એમને કહી છે કે કલયુગ આવેગા, જે હંસ ચૂકેગા દાના કૌવા મોતી ખાયેગા, એ એમને પહેલેથી જ આ ભવિષ્યવાણી કરી રાખેલી છે. આ કલયુગનો પ્રભાવ છે ને અત્યારે કોઈ પર વિશ્વાસ રાખવો ન જોઈએ, એટલો પરિણામ એમનો આવી રહ્યું છે. કેમ કે સાધુ સંતો બ્રાહ્મણો જયારે આવી ગતિ ધર્મની ગ્લાની થતી હોય ત્યારે સમજો કે આ કલયુગનો બહુ અત્યંત આવી રહ્યો છે. સાહેબ, ધન્યવાદ મનોજભાઈ આપના પ્રતિભાવ આપવા માટે. તો કલયુગની શરૂઆત થઈ ચૂકી છે સોનલબેન. ક્યાંક પહેલાથી જ કહેવામાં આવતું કલયુગમાં આવું થવાનું જ છે અને આવું થઈ જ રહ્યું છે. શું કહેશો એના માટે આપ? એમને જે વાત કરી વાત બરોબર છે, પણ હવે સમાજની વાત આવે છે, સમાજ કેટલો એક્ટિવલી આમાં પાર્ટ લેશે. આપણે હમણાં એક પુરુષ ભાઈ હતા, એમની આપણે માનસિકતા જોઈ, સમાજે આગળ આવીને પોતે સ્વીકારવું જોઈએ. અને પહેલી વાત કે આ દીકરીએ અગર આટલી હિંમત કરી છે, એવું કેમ પ્રીતિ, કે દીકરી વર્જિન છે કે નહીં એ દરેક વખતે આજના રોજે પણ પૂછવામાં આવે છે.
પુરુષ ક્યારે પણ કેટલી વખત એ વર્જિન છે ક્યારેય નથી પૂછવામાં આવતું. તો આ જે મેન્ટાલિટી છે એ સમાજમાં નહીં બદલાય ત્યાં સુધી પોસિબલ નથી. દીકરીને હંમેશા ટેસ્ટ આપવો જોઈએ પવિત્રતા શેની પવિત્રતા, અગર એની વર્જિનિટી છે તો એ પવિત્ર છે એવું કહેવામાં આવે છે. એટલે એની ઉપર એવો કોને કયા શાસ્ત્રમાં એવું લખ્યું છે? એટલે આ જે મેન્ટાલિટી છે એ બદલાવી પણ જરૂરી છે. કોઈ દીકરીને જેમ અત્યારે તમે વાત કરી હમણાં ક્યાં દુષ્કર્મ થયું એ દીકરી સાથે લગ્ન કરવાની વાત આવશે તો એમાં પૂછવામાં આવશે, એની પર લોકો આગળ થઈને તૈયાર નહીં થાય તો એ સમાજની વિકૃતતા છે. સમાજે નોર્મલ જેમ દીકરીને કોઈ જગ્યાએ પહેલા લગ્ન સંબંધ થયો હોય અથવા તો પહેલા બધા આજના જમાનામાં બધી દીકરીઓ છે જે અગર યુવાન નામાં પગ મુક્તિ વખતે બોયફ્રેન્ડ્સ રહ્યા હોય, ફિઝિકલ રિલેશન રહ્યા હોય તો શું એમના લગ્ન નથી થતા? લગ્ન થતા જ હોય છે. એટલે આ એક મોટો પડકાર છે કે જે મેન્ટાલિટી છે કે દીકરી વર્જિન જ હોવી જોઈએ. ઇવન ઘણી જગ્યાએ મારી પાસે કેસીસ આવે છે કે ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે અને ચેક કરવામાં આવે છે. વર્જિનિટી તો ચેક કરે પણ એનું ગર્ભાશય ઓકે છે, એ બાળકને જન્મ આપી શકશે કે નહીં એટલે સુધીની એની સ્ત્રી જ, છોકરાની માં જ સગાઈ બાદ લઈ જતી હોય મેડિકલ પાસે, અને પાછી બી એ બી ગાયનેકોલોજીસ્ટ જે હોય એ પણ સ્ત્રી હોય અને એ પણ આ ચેક કરીને પાછી કહે છે. એટલે આપણો સમાજની મેન્ટાલિટી કેટલી નીચી છે એ આપણે અત્યારે આ રીતે જોઈ રહ્યા છીએ. જે રુઝાનબેન જે વાત કરીએ કે જે રીતે વાત કરી કે આ મહિલાઓ સાથે બહુ થતું જ રહેતું હોય છે, પણ પ્રોપર આ જે એક સબ્જેક્ટ પર વાત કરીએ કે યોગ્ય તપાસ થવી, આપણે અગાઉ પણ ચર્ચા કરવી કે આવી રીતે એમની સામે તપાસ થશે કે નહીં, ખરેખર પૈસા ખવડાવીને કે સત્તાનો દુરુપયોગ કરીને છૂટી જશે કે નહીં, વિદ્યાર્થીનું શું થશે, એ કદાચ ભવિષ્ય જે 60-70% તો આપણે અત્યારે મનમાં નક્કી કરી ચૂક્યા છીએ કે એના જોડે શું થવાનું છે. પણ આવા હાઈ પ્રોફાઇલ જ્યારે કેસ હોય કે જેમાં કોઈ રાજકીય નેતા હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ પૈસાદાર વ્યક્તિ હોય કે બોલિવૂડના કે કોઈ પણ સેલિબ્રિટી હોય, ખરેખર એમની સામે પગલાં લેવાય છે ખરી? શું કાયદા કાનૂનમાં ફરક હોય છે? ભારતના કાયદા જેટલા આમ પ્રજા માટે હોય છે એટલા આ લોકો માટે કામ કરતા હોય છે? સી, કાયદા કાનૂનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે પૈસા. હવે ડિરિસ્પેક્ટ, આપણે નથિંગ ટુ કે, બટ જ્યુડિશિયરીમાં બી આવું ચાલે છે, લોયરમાં બી આવું ચાલે છે, લોયરો બી સાંઠગાંઠ કરી લે છે. અને એકચ્યુઅલી ઇફ યુ કમ ટુ થિંક ઓફ ઇટ, બેઝિકલી આ બી કેસ જોજો, કોઈ બી કેસ જોજો, પછી જે લોયરો રમશે તારીખ પર તારીખ જશે, છોકરીનું રોજ પછી છોકરીનું રોજ કોર્ટમાં બળાત્કાર થશે, મૌખિક બળાત્કાર થશે, પછી વિટનેસો એ લોકો એ કરશે, શું કહેવાય, પેલા ભગાઈ દેશે, હોસ્ટાઇલ થઈ જશે વિટનેસ વગર આવશે તો, એટલે એનું આખી નેગેટિવ થશે. એટલે છેલ્લી જે છોકરી આમે આટલી પીડા સહન કરી ચૂકી છે, હવે આ જે આ જ્યારે કાયદાની રીતમાં જશે ત્યારે એને બીજી પીડા સહન કરવી પડશે અને વર્ષો કેસ ચાલશે. એટલે મારી હંમેશા રિક્વેસ્ટ હોય છે કે આવા કેસીસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જવા જોઈએ. એવી બી રિક્વેસ્ટ હોય છે કે જે લોયરો છે, લોયરોને ખબર હોય છે સચ્ચાઈને જૂઠે, એવું નથી કહેતી કે એ લોકો ભગવાન છે એ લોકોને બધું ખબર પડે છે, પણ એ લોકોની લોજિક જે એવિડન્સીસ હોય છે એ લોકોથી ખબર પડી જાય છે કે એમનો જે મુવક્કિલ છે એ મુવક્કિલ સાચો છે કે ખોટો છે. તો બી લોયરો પૈસા કમાવા, પોતાની ખેતડી ચલાવવા એ લોકો આવા કેસીસ લઈ અને લાંબા કરી અને આખું આ મેસ ક્રિએટ કરે છે. એટલે મારી રિક્વેસ્ટ બી છે આજે કે પ્લીઝ બધા લોયરો, તમે લોકો જ્યાં તમને લાગે, એવું નથી બધાને હક છે પોતાના જાતને બચાવવાનો, આપણા સંવિધાનમાં લખ્યું છે કે પોતાના જાતને બચાવો, પણ દેટ ડઝન્ટ મીન કે તમે તમારું લોયરની તમારી નોલેજ તમે મિસયુઝ કરી, લૂપહોલ કરી અને તમે તમારા પૈસા કમાવો, એક છોકરીની જિંદગી બગાડો. અને ખાલી એકલી છોકરીની જિંદગી નથી બગાડતી, એની જોડે બીજી 4 છોકરીઓ બી વિચારે. બીજી વાત કીધું કે આજની તારીખમાં 4 છોકરીઓ જોડે થયું છે, પણ એ લોકો એ બી ગભરાતી હોય કે એ લોકોનું નામ બદનામ થશે, યા આગળ લોયર કોઈ અરે આખું અગર કેસ લડશે તો એ લોકો જ બદનામ થશે, એટલે બીજી છોકરીની હિંમત જ ના આવે આગળ કહેવાની. એના લીધે આજે તમે કલયુગનો વર્ડ યુઝ કર્યો ને, એટલા માટે કલયુગનો વર્ડ છે કારણ કે અત્યારે એવરીથિંગ ઇઝ કાઉન્ટેડ ઇન ટર્મ્સ ઓફ મની, પૈસા, રોકડા. અને એ જ સેમ ચીજ હવે તમે જ્યારે કહો છો કે જ્યારે માલદાર લોકો યા પ્રતિષ્ઠિત લોકો પોતાનો પાવર યા પૈસા યુઝ કરે છે, એટલે માલદાર પ્રતિષ્ઠિત કોઈ બી માણસ જેની પાસે પૈસા હોય ધે કેન શું કહેવાય મેનેજ કી થિંગ્સ વેરી વેલ, એટલે આ આપણો બહુ જ મોટો લૂપહોલ છે આપણા ડેમોક્રેસી અને આપણી જ્યુડિશિયરી સિસ્ટમમાં. જી, ખાસ કરીને કાયદાની જ્યારે વાત આવે છે સર, સોનલબેન, જ્યારે આવું કંઈક થયું હોય, જ્યારે એક રૂમમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય અને જેના આઈ વિટનેસ કદાચ ન હોય, જે રેક્ટર એને રૂમ સુધી લઈ ગઈ છે, કદાચ એને ખબર પણ નહીં હોય કે જે વિદ્યાર્થીની સાથે શું થયું છે, આપણે આગળ વાત કરીશું. પણ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હેલો જી, નમસ્કાર, સ્વાગત છે આપનું, કોણ વાત કરી રહ્યા છો? હવે શું કહેવા માંગશો? આજે આપણે જે હોટ ટોપિકમાં ચર્ચા કરી રહ્યા છીએ કે કલંકિત થઈ ગયા છે શિક્ષણધામ, હવે સ્કૂલમાં કોલેજમાં મસ્ત મોટી ફીસ તો વસૂલ કરવામાં આવે છે, પણ ત્યાં ખરેખર સારા અભ્યાસ સાથે એમને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે કે નહીં એ પણ ખ્યાલ નથી હોતો. વિદ્યાર્થીની ગઈ હતી અભ્યાસ કરવા માટે, પોતાની કારકિર્દી બનાવવા માટે, અને એની સાથે આખરે શું થઈ ગયું, અને એ પણ સંચાલક અને ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યું છે. હેલો,
સાંભળીને બહુ દુઃખની વાત થાય છે. આવા ઘણા કિસ્સા પણ આ છે અત્યારે આ બનાવ બની છે, બહુ દુઃખની વાત છે. આપણે ધન્યવાદ એને આપીએ છીએ કે એના જે એના મા બાપ ને પોતે દીકરી જે પોલીસ પોલીસ ખાતામાં જઈને એની ફરિયાદ નોંધાવી, ખરેખર ધન્યવાદ આપવા જેવા છે. અત્યારે પોતે એની પર કંઈક હજી કંઈક કાળા ડોળે પણ થશે, એની દબાણે કંઈક આવશે, રાજકારણી દબાણ આવશે અને ગુંડાગીરી પણ દબાણ આવશે, મારી દ્રષ્ટિએ કહે છે. પણ ખરેખર આવા તો અગાઉ કંઈક દેશને આ કંઈક જાતના બધા આવા કંઈક બનાવ બન્યા છે, હવે બધા બહાર આવે તો ખરેખર આ જે સરનું ખરેખર એને એક જાતનું એક કાર્ય કરવાનું જે હોય એની પર સરકાર પણ ધ્યાન દેવાની જરૂર છે. એક ભાજપના એક નેતા છે આગલા, અગાઉ પૂર્વમાં છે, કોંગ્રેસમાં હતા અને આપણે ભાજપમાં છે, તો ખરેખર એની પર કડકમાં કડક સજા થવી જોઈએ. અને આ વેરી શકે ઇમરજન્સી એ કોર્ટ પણ ચલાવે બેન, તો ખરેખર સારું કહેવાય. અને આને એને જીપો છે આ બિહાર જીની બિહાર આપણે ગુજરાત બચતું જાય છે દિવસે દિવસે, દીકરીઓને બહુ ધ્યાન રાખવાની જરૂર છે બેન. હરિભાઈ આપના પ્રતિભાવ માટે, તો દીકરીએ જ સાવધાન રહેવાની જરૂર છે, એને ધ્યાન રાખવાની જરૂર છે. સોનલબેન કાયદાકીય રીતે જો વાત કરીએ તો ખરેખર આવા એક રૂમમાં જ્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય ત્યારે ખરેખર તપાસ કઈ રીતે થતી હોય છે? દીકરીનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ કઈ રીતે પછી પ્રત્યક્ષદર્શી સાબિત કરવામાં આવે છે? કારણ કે આમાં તો કોઈ પુરાવા પણ ન હોઈ શકે. આમાં એવું છે કે મેડિકલ જાંચ કરવામાં આવે છે જે રૂમમાં દુષ્કર્મ થયું હોય. પહેલાં પણ આપણે ડિસ્કશન કરી ત્યારે કીધું કે ત્યાંના જે ચાદર હતી અથવા તો જે કપડાં હોય એ કપડાં ઇકઠ્ઠા કરવામાં છે અને FSLમાં મોકલવામાં આવે છે, એટલે બંનેના જે સ્પર્મ હોય એના રિલે એ જે દીકરીનો જ્યારે મેડિકલ ટેસ્ટ થશે ત્યારે જ્યારે એના બોડીમાંથી જે વ્યક્તિ છે એમનું જે સ્પર્મ હશે એ મળશે, એ પણ બહુ મહત્ત્વનો પુરાવો હોય છે. અને અગર એ મળે તો એનો મતલબ 100% એ બળાત્કાર સાબિત થાય છે. એટલે આની પર મેડિકલ જાંચ એક ખૂબ જ મહત્વનો સબ્જેક્ટ છે. બીજી વાત કે જ્યારે બળાત્કારના કિસ્સામાં આવે ત્યારે એમાં વિટનેસ મહત્વનો નથી હોતો, જે વ્યક્તિ પોતે જે પીડિતા છે એનું બયાન ખૂબ જ મહત્વનું હોય છે અને એના ઉપર ઘણી આખો કેસનો મદાર એની પર જ હોય છે. હા, જે અમને જે રુઝાનબેને વાત કરી હું એગ્રી થઈશ કે જે વકીલો દ્વારા જે ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે ને એના કારણે દીકરી મેન્ટલી રીતે હલી જતી હોય છે, પણ આમાં સરકારી વકીલની પણ ભૂમિકા બહુ મહત્વની હોય છે અને સરકારી વકીલો પૂરેપૂરો ટ્રાય કરતો હોય છે કે જ્યારે આવી કોઈ કેસ હોય જેમાં અમુક વકીલો છે જે બચાવ પક્ષના છે જે ખૂબ જ ગંદી રીતે બિહેવ કરતા હોય છે, અને એવા પણ વકીલો છે કે જે લોકો પોતે પિંક વીપી મૂકે છે. અત્યારે અમારી કોર્ટમાં બી કારણ કે જ્યારે બળાત્કારનો કેસ હોય તો પિંક વીપી મૂકે છે કે ભાઈ કે અમારી મનની મરજી એવો કોઈ કાયદો નથી, એટલે એમની વાત સાથે હું સંમત છું. આવું પણ જોવા મળે છે, પરંતુ એની અંદર એકાદ બે જણાને લઈને આખા વકીલાત આલમની વાત ન કરી શકીએ, કારણ કે બધા લોકો સેન્સિટાઈઝ હોય, દરેકના ઘરમાં દીકરી હોય છે અને બધા લોકો એ સમજતા હોય છે. અને સરકારી વકીલની વાત કરીએ તો સરકારી વકીલો ખૂબ જ સેન્સિટાઈઝ હોય છે આવી ઇસ્યુની અંદર, અને પોતે હું તો એવું માનું છું કે ફોન રેકોર્ડિંગ થાય છે. અત્યારે કોઈ પણ અધિકારી તમને દબાવવાની વાત કરે કે કોઈ પણ નેતા તમને ફોન કરે, એટલે રેકોર્ડ કરી લેવું તરત જ કે કઈ સબ્જેક્ટમાં ના પાડો છો, સારું, એટલે ફોનનો સ્વિચ વળે તમને કહેવાનું કે ભાઈ મેં રેકોર્ડ કર્યું છે, હવે હું બતાવવાનો છું કે તમે મને પ્રેશર કર્યું હતું. અગર આવી રીતે જો ખરેખર રહેશે તો ભ્રષ્ટાચાર બી દૂર થશે અને જે દબાણ કરવાની વાત છે એ દબાણ પણ દૂર થઈ જશે. સપોઝ મને કોઈ ફોન કરે કે આનું સમજો તો મારા ફોનમાં રેકોર્ડિંગ રાખ્યું છે, કોઈ પણ તરત વાત કરે એટલે તરત એ પ્રોસિજર સ્ટાર્ટ થઈ જાય, એટલે પેલો માણસ સમજી જાય કે આમને કશું કહેવાશે નહીં, દબાવવાની વાત જ નહીં કરવાની. સેના માટે? તમે અગર સાચા છો, સાચા છો તમારા માટે, સમાજ નહીં. તમે જે મને વાત કરી ખૂબ જ વસ્તુ છે, દીકરીઓએ ધ્યાન રાખવાનું, સમાજ જે પણ ધ્યાન રાખવાનું છે, લોકોએ સમજવાનું છે, જે પોતે પિતા છે, પતિ છે અથવા તો માતૃતુલ્ય દાદાની તુલ્ય માણસ થઈ અને પોતે એમ કે તું મારી સાથે આવી તને નપાસ કરીશ, આ વ્યક્તિને કરવું શું? મારા મજબ મારું મગજ એટલું અત્યારે પોતે ઉકળી જાય છે કે આ વ્યક્તિને ફાંસીની સજા હોવી જોઈએ. બળાત્કારમાં હું તો એવું માનું ફાંસીની સજા કરી જ દેવી જોઈએ, કારણ કે એ છૂટી જાય છે. અને પોલિટિકલ પ્રેશર્સની વાત કરીએ તો પોલિટિકલ પાર્ટીઓ મહેરબાની કરીને પોતે સપોર્ટમાં ઉતરે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એનાથી કોઈ લેવા દેવા નહીં. વ્યક્તિ ખરાબ છે એ ખરાબ જ છે, કોઈ પણ વ્યક્તિ નેતા છે એટલે એનો મતલબ એવો નથી કે એને દરેક વસ્તુની છૂટ મળી જાય. કોઈ પણ દીકરી એમની દીકરી સાથે થયું હોત તો એમનું બિહેવિયર કેવું હોત? અને આ દીકરીએ ખરેખર હિંમત કરી છે, અમે પણ સાથે છીએ. અને આમાંથી કોઈ પણ દીકરીઓને કે આ જે એમને વાત કરી, મેં પહેલા પણ કીધું કે આની મેન્ટાલિટી આ વ્યક્તિની ખરાબ હશે જ, એને એકવાર છેડતી કરી હશે, આવું કર્યું છે તો એના પહેલા પણ જૂના ગુનાના ઇતિહાસ હશે હશે ને હશે જ, એ બહાર આવે અને કંઈ પણ મદદ જોઈતી હોય તો અમે લોકો પણ તૈયાર છીએ મદદ કરવા માટે. સામે આવો અને આ વ્યક્તિને નરાધમને પાછળ મોકલો. હવે તો શામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવશે, કારણ કે વ્યક્તિએ પોતાનો મોબાઈલ બંધ કરી નાખ્યો છે, તે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, પોલીસ સમક્ષ આવતા નથી. એટલે કે જે સુનલબેને કહ્યું કે પીડિતાના બયાનને ધ્યાનમાં રાખવામાં આવશે, તો કદાચ એવું પણ દબાણ ઊભું કરવામાં આવે એના માતા પિતા પર, એના ભાઈ બહેન પર, કદાચ એના પરિવારજનો પર કે તેને મારી નાખીશું કે આવું કરી નાખીશું, તેને બદનામ કરી નાખીશું, તો પછી કદાચ પીડિતા પોતાનો બયાન બદલી પણ શકે છે. કઈ રીતે હિંમતપૂર્વક હવે સામે આવવાની જરૂર છે? ઓલ ધ પોસિબિલિટીઝ છે, તમે જે કહ્યું બિલકુલ પરફેક્ટ કહ્યું, કારણ કે આવું પહેલા થઈ ચૂક્યું છે
કે આવી રીતે પીડિતાને ધમકાવી ડરાવી આપી છે. એટલે હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પીડિતા અને એના ફેમિલી મેમ્બર્સને એક તો અત્યારે તરત, ટુ બી ઓનેસ્ટ, એક અલગ ટાઈપનું કાઉન્સેલિંગ, નોટ દેટ મેન્ટલ કાઉન્સેલિંગ, પણ પીડિતાનું કાઉન્સેલિંગ ચાલુ થઈ જવું જોઈએ, જેના લીધે એ જે અત્યારે, કારણ કે આઈમ શ્યોર અત્યારે એ લખાઈ તો દીધી છે કમ્પ્લેન, પણ એના મનમાં બહુ જ બીક હશે, એટલે બીક કાઢવા, એને ભરોસો આપવા, અને એના ફેમિલીનું બી કાઉન્સેલિંગ, કારણ કે એ બી ઇમ્પોર્ટન્ટ છે કે ફેમિલીએ બી આજે હિંમત તો કરી છે. બીજું પોઈન્ટ કે જે સમાજના લોકો છે એ લોકોએ આ લોકો ફેમિલી જોડે ઊભું રહેવું જોઈએ, કારણ કે સત્ય એ છે કે આજ નહીં તો કાલે શું થશે, જેમ તમે કહ્યું સમાજ થ્રુ બી પ્રેશર આવશે કે ભાઈ આમ તેમ ફલાનું ઢેંકણું, એટલે સમાજના લોકોએ બી અડીખમ ઊભું રહેવું જોઈએ. અત્યારે આ આખો કેસ એવી રીતે લેવો જોઈએ કે ભાઈ આ એક આપણા આપણા આપણી છોકરીને, આપણી દીકરીને, આપણે જેને ઘણી વાર કહે છે ને લેડીઝને તો પૂજા કરે છે, તે એની જોડે આ થયું છે, બીજું કંઈ બી ના બધું ચલાવી લેવાય, પણ આ ચીજ બિલકુલ ના ચલાવી લેવાય, ભલે કોઈ બી માણસ હોય. એટલે ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કે એક શું કહેવાય, કઈ પાર્ટી છે કે શું કયો વખત છે, બટ જે ભલે કોઈ બી માણસ હોય આ ચલાવી ના લેવાય, અને સમાજ જો જોડે ઉભો રહેશે એનું કાઉન્સેલિંગ ચાલુ થઈ જશે. હવે પોલીસે બહુ સરસ કામ કર્યું છે, એફઆઈઆર નોંધી છે, પ્રેશરમાં નોંધી છે કે જે બી રીઝનના લીધે નોંધી છે. હવે પોલીસે અગર મેં માણસ ભૂઈંગ ભગ ગયો છે તેમાં કોઈ મોટી વાત નથી, પોલીસ પાસે આજની તારીખમાં એટલી બધી ટેકનોલોજીઓ છે, એટલી આવડતો છે કે અગર એ પોલીસ ચાલશે તો એ માણસને લોકો પકડી શકશે, અને પકડી અને પછી જે બી એની આઈ એમ શ્યોર એને એટલી જલ્દી બેલ બી નહીં મળે, આઈ એમ શ્યોર ફોર ધેટ, કારણ કે એ રીતનું હશે, કારણ કે રેપના કેસમાં નથી મળતી. ને ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે સાયન્ટિફિક એવિડન્સ, આપણે આજની તારીખમાં ઘણા કેસીસ જોયા છે કે જ્યારે સાયન્ટિફિક એવિડન્સ, આપણે જે કહીએ છીએ ને કે ટેકનોલોજી યુઝ કરીને, જાણે કે ઘણા કેસમાં પેલા નખરિયા વાગ્યા હોય તો એના બી એવિડન્સ ખબર પડી જાય, બાલ આવે, દાંત વાગ્યા હોય, તો ઇફ આ બધું થશે તો કેસ એકદમ સોલિડ થઈ શકશે. ઇન્વેસ્ટિગેશન એટલું વીક હોય છે કે જજ બી કહે છે કે આટલા વીક ઇન્વેસ્ટિગેશન અમે કઈ રીતે સજા સમજાઈ શકીએ. કોલર જોડાઈ ચુક્યા છે. હેલો, હેલો, નમસ્કાર, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં, કોણ વાત કરી રહ્યા છો? કૌશિકભાઈ બોલું. બ્રિજુભાઈ, કૌશિકભાઈ સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં, શું કહેવા માંગશો આપ? બેન બ્રિજુબેન ને નમસ્તે, સોનલ બેન ને રિજિયાના બેન, આજે આ ડિબેટ તમે ચલાવો છો ખૂબ સારી છે. આજે ગુજરાતના મંત્રી જે બેટી બચાવો અને બેટી ભણાવ એ જે ઉદ્દેશ છે એની સામે બેન ગુજરાતની અંદર આજે આવો એક મોટો કિસ્સો આવ્યો છે, પણ હરેક એ વિદ્યા નહીં પણ હરેક દિવસે એક દીકરીનું આવું સંચાલક શોષણ કરે છે. બેન હું સાબિત કરી દઉં ગુજરાતમાં, પણ આ બહાર નથી આવતું, સંચાલક અને ટ્રસ્ટી બધા ભેગા થઈ આને પૈસા દઈને દબાવી દેવામાં આવે છે. અને બેન હું સોનલબેનની સાથે છું કે એસએસએનના રિપોર્ટ આવે એ જ વખતે એને તાત્કાલિક એને જજમેન્ટ મેજિસ્ટ્રેટ લઈને એને કાયદેસર કારાવાસની સજા દેવી જોઈએ. કૌશિકભાઈ આપના પ્રતિભાવ માટે, તો કૌશિકભાઈ જે વાત કરી કે તરત ને તરત ઇન્સ્ટન્ટ જજમેન્ટ આવશે તો જ આવી રીતે સમાજ ડરશે. સોલમન, આપણે જાણીએ છીએ કે ક્યારે પણ કઈ પણ રાજકીય પક્ષો દ્વારા, જેમ કે કોંગ્રેસ કોઈ ખોટો નિર્ણય લે તો ભાજપ ભારત બંધનું એલાન આપે છે, ગુજરાત બંધનું એલાન આપે છે, અને ભાજપ કોઈ ખોટો નિર્ણય લે તો કોંગ્રેસ બંધનું એલાન આપતી હોય છે. આવા કિસ્સામાં જયારે આપણે દીકરીને બચાવી હશે એની સામે ચોક્કસ પગલાં ભરાવા જોઈએ, કાયદા કે ન્યાય મળવો જોઈએ. સમાજ હવે ક્યારે બંધનું એલાન આપશે? એ પણ છે, એ લોકોનો તો ધંધો છે, એમને તો પોતાને વોટબેન્કથી જોવાનું છે ને. અમે કઈ કાર્ય કરીશું એનો પ્રતિભાવ શું પડશે એની વાત છે. અરે એનજીઓ વાળા રમત રમતા હોય છે કે હું એક એનજીઓ આગળ આવી છે તો હું રહી ગઈ એમ, બીજી એનજીઓ વાળાને એમાં પાછા પાર્ટ નહીં લે. ખરેખર યુનિયન એમએસલી બધી એનજીઓ ભેગી થઈને એક સપોર્ટ ના કરે, પહેલા સપોર્ટ કરે છે એટલે હું સપોર્ટ ના કરું એમ, એકનું નામ આવ્યું એટલે બધાને યશ લેવાનો વાત છે કે પોતાનો પોતાની મહત્વતા બહુ મહત્વની છે. પણ એમ નથી હોતા કે સમાજની મહત્વતા શું, આ દીકરી આપણી કેમ નહીં, એ પોલિટિકલ પાર્ટીઓ કેમ નહીં સમજે, કારણ કે એમને પોતાના વોટ બેંકની ચિંતા હશે. હવે એ વિચાર કરશે કોંગ્રેસમાં હતા ભાજપમાં છે, પાછું ભાજપનું ખરાબ થશે કોંગ્રેસનું ખરાબ થશે. અરે એ બધું ગયું તેલવાળું થયું બધું, પહેલા માણસ ખરાબ છે, એ વ્યક્તિ ઉપર પગલાં લેવા જોઈએ. તમે સમાજના એક યંગ છો, તમને આજ જનતા તમને ચૂંટીને લાવે છે તો તમારી ફરજ શું આવે છે? આવા વ્યક્તિ માટે તમે બક્ષો ભેગા ના થઈ શકો? જ્યારે વાત કરવી છે વિકાસના મુદ્દા ઉપર અથવા તો જેન્યુઇનિટી ઉપર ઇલેક્શન લડો, તમે શું કામ કરો છો એના ઉપર ઇલેક્શન લડો, ના કે જનતાની સાથે રમત રમવી અથવા તો ઇમોશનલી ધર્મના નામ ઉપર કે એજ્યુકેશનના નામ ઉપર રમત રમવાની જરૂર નથી. આ પક્ષ આવ્યો એને આટલી છૂટ આપી, આ પક્ષ આવ્યો એને આટલી સ્કૂલો પ્રાઇવેટ આટલી. અત્યારે જોવા જાવ તો કે અમુક સ્કૂલો કોંગ્રેસની, અમુક સ્કૂલો ભાજપની. અરે આવું તો કેમ?
હું તો એવું માનું છું કે જે પોલિટિક્સમાં જાય એને પોતે પહેલા બધાનું ડેક્લેરેશન આપવું, કોઈ જગ્યાએ જોડાયેલો ના હોવો જોઈએ, પોતાના છોકરા બી સરકારી સ્કૂલમાં ભણાવે, એમની ઉપર જ્યારે પોલિટિક્સમાં જવાનું જ્યારે સ્ટ્રિક્ટ કરશે, ભણેલો હોવો જોઈએ, એજ્યુકેટેડ હોવો જોઈએ, અને કોઈ પણ એજ્યુકેશન સંસ્થામાં પણ અગર એને પોતે યુનિવર્સિટી અથવા તો કોઈ પણ જગ્યાની પોતાની મંજૂરી લેવી છે તો એનું બેઝિક એજ્યુકેશન, એનું પાસ, એનું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ એજ્યુકેશન સંસ્થામાં જોડાયેલો હોય તો એને અમુક વસ્તુઓ પાસ કરવી પડે, નહીં કે આજે રાતે ઈચ્છા થઈને કાલે એક એજ્યુકેશન ક્લાસ ખોલી દીધા અથવા યુનિવર્સિટી ઉભી કરી દીધી. એટલે આ ધંધો થઈ ગયો છે અત્યારે પૈસા કમાવાનો, એટલે લોકોએ જાગૃત થવાની જરૂર છે, નહીં કે એડવર્ટાઇઝમેન્ટથી પોતાની જાતે વાતોમાં આવી. અને અત્યારે હું એવું કહું કે દીકરીઓ કેમ ભેગી ના થાય, પારૂલ યુનિવર્સિટીની છોકરીઓ પોતે ભેગી થાય, એની પાછળ અડીખમ ઊભી રહે અને પોતે લડત આપે, પોલીસ સ્ટેશને પોલીસે ફરિયાદ કરી, પણ એનું એને તમે બધા એજ્યુકેટેડ છે, હવે મેડિકલ જાંચમાં મોકલી તો મેડિકલમાં શું તપાસ થઈ ના થઈ, કેવી રીતે કયા કયા વસ્તુ એમને કલેક્ટ કરી છે અને સીલ મારી છે કે નથી મારી, એ પોતે એજ્યુકેટેડ છે, કોઈ વ્યક્તિને બોલાવે ના હોય તો અમારા જેવાની કોઈની હેલ્પ લે, અમે લોકો તૈયાર છીએ હેલ્પ કરવા માટે, પણ એ પ્રોસિજર થવી જરૂરી છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર અગર કોઈ પ્રેશર કરે છે તો એ લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે ફોન રેકોર્ડિંગ રાખો અને મીડિયાને આપો કે ભાઈ મને પ્રેશર કરે છે તપાસ લુલી કરવા માટે. અને સોરભાઈ, આપણે બંનેને પૂછવા માંગીશ કે અત્યારે જયારે નવું સત્ર શરૂ થયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમ રાખવામાં આવે છે, કઈ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ, કેટલા અભ્યાસુ છે, કેટલું આવે છે એના પ્રમાણે એ શાળાને ગુણ આપવામાં આવે છે, ગુણોત્સવ બી થતો હોય છે, રાજકીય ગુણોત્સવ નથી કરવાની જરૂર કે રાજકીય નેતાઓને પણ કેટલા ગુણ આપવાની જરૂર છે, નથી લાગતું? રુઝાનબેન શું કહેવા માંગશો? તમે બહુ સારો આઈડિયા આપ્યો છે અને હું બી હા પાડીશ, અત્યારે બધા કોલર મિત્રો બધા હાથ પાડવાના છે, પણ એ થવાનું પોસિબલ નથી. આઈ વુડ રિસ્પેક્ટ અને રિક્વેસ્ટ, કારણ કે અત્યારે સાહેબ એક બહુ સરસ કહી કે બેટી વર્ધાઓ બેટી બચાવોની વાત થઈ, આઈ એમ શ્યોર કે આપણા સીએમ જો આ એમને ખબર પડશે, અને આઈ એમ શ્યોર કે સીએમ કેન ટેક સમ એક્ઝેમ્પલરી સ્ટેપ્સ, કારણ કે આ એક્ઝેમ્પલરી સ્ટેપ્સ લેવાની એમની જરૂર છે, તાકી એ શી કેન પ્રૂવ કે શી ઇઝ નોટ ફોર ઓલ ધીઝ ટાઈપ ઓફ થિંગ્સ. આઈધર કેસ આઈ ડોન્ટ વોન્ટ ટુ પોલિટિસાઇઝ, મને એને પોલિટિસાઇઝ નથી કરવું, પણ આઈ વોન્ટ ટુ સે કે આની પર સ્ટેપ લે, તાકી એના લીધે બીજા જે, કારણ કે આમાં બે ચીજ હવે આવે છે, એક તો કે આ માણસ સાથે કઈ રીતની સજા થાય ને કઈ રીતે પકડાય, બીજું ઇમ્પોર્ટન્ટ કે બીજા લોકો ના કરે, તો એવું એક્ઝેમ્પલરી કરવું પડશે તાકી બીજા લોકો ના કરે, અગર આ ભાઈ છૂટી જશે તો બીજાને થશે કે લે એ છૂટ ગયા તો મેં બી છૂટ જાઉંગા, એટલે આ અત્યારે બહુ જરૂરી છે. અને અગર આપણે અત્યારે વાત કરીએ, એક વાત કરીએ છીએ આપણે કે સમાજ જાગૃત થાય, સમાજ જાગૃત થાય, સાચી વાત છે, પણ સમાજની ઘણી લિમિટેશન્સ આવે છે, કારણ કે ઘણી વાર એવું થાય છે કે સમાજમાં એક બે જણ જાગૃત થાય છે, બીજા ચાર જણ પાછળ ખેંચે છે, અને પછી સમાજ આજની તારીખમાં એ લોકોના જે સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ છે, સોશિયો ઇકોનોમિક પ્રેશર્સમાંથી એના જ પ્રેશર્સમાંથી બહાર નથી નીકળી આવતું, તે બીજા માટે ક્યાંથી ઝંડા ગાડવાનું હતું. એટલે પોઈન્ટ એ છે કે આપણે સમાજ તો જાગૃતિ થઈ ત્યાં તો આટલા સુધી પહોંચ્યું, ના તો આટલું પહોંચત જ નહીં, પણ બાકીનું જેને જેનો રોલ છે, જેની જેની રિસ્પોન્સિબિલિટી છે, અગર પોલીસની રિસ્પોન્સિબિલિટી છે, ડોક્ટરની રિસ્પોન્સિબિલિટી છે, જ્યુડિશિયરી છે, તો એ લોકોની રિસ્પોન્સિબિલિટી અગર સહી રીતે કરશે તો સમાજને આટલી બધી જાગૃતતાની જરૂરત નહીં. સોનલબેન, ભલે આપણે આખો શો આ રીતે જે જયેશભાઈ છે ખાસ એમના ઉપર કર્યો છે, પણ છેલ્લે હવે દીકરીઓ પણ થોડી મદદ કરવાની જરૂર છે એવું લાગી રહ્યું છે. ઘણી બધી દીકરીઓ એવી હોય છે, ઘણી બધી વિદ્યાર્થીઓ એવી હોય છે, કદાચ દબાણપૂર્વક હા પાડી દેતી હોય છે, અથવા તો એ વખતે એમને ખબર નથી પડતી કે મારું ભણતરનું શું થશે, મારા અભ્યાસનું શું થશે, મારી કારકિર્દીનું શું હશે, મારા માતા પિતાને કે સમાજને ખબર પડશે. તો એવી વિદ્યાર્થીઓને, એવી બાળકીઓને આપ આ મંચ ઉપરથી છેલ્લે શું એક પોઝિટિવ મેસેજ આપવા માંગશો કે ક્યારે આવી કોઈ માંગણી કરવામાં આવે ત્યારે તરત શું સ્ટેપ કયો લેવો જોઈએ? એમણે તરત તાત્કાલિક ધોરણે પહેલાં પણ કહીએ છીએ કે જ્યારે પણ ઝીરો ટોલરન્સ રાખવું, કારણ કે આપણું અગર કોઈ બી રીતે ઇવન ફિઝિકલ કે સેક્સ્યુઅલ ક્યારે પણ કોઈ હેરેસમેન્ટ કરે છે તો તરતને તરત ના પાડવી, એની ઉપર એક્શન લેવા વિશે. અને એકલા એવું જરૂરી નથી કે બીજી દીકરી ભણતરની વાત આવે તો દીકરીઓ પણ વિદ્યાર્થીઓ પણ વિચારતી હોય છે મારા સપના છે, મારે ભલે સપના પોતાનાથી વધારે નથી, કોઈ શોર્ટકટ હંમેશા જીવનમાં અપનાવો, ક્યારે પણ પોતાની જગ્યા ઉપર તમે પહોંચી નથી શકતા, તમે તમારા આત્માને જવાબ આપવાનો છે, પોતાને જવાબ આપવાનો છે. માતા પિતાને શું કહેશો? માતા પિતાને એટલું જ કહીશ કે અગર આ વસ્તુ થઈ છે તો તમે પોતે પણ સામે સપોર્ટમાં આવો, અને આવી રીતે કોઈ વસ્તુ હોય તો એને ફરિયાદ નોંધવામાં કંઈ ખોટું નથી થઈ જવાનું. અને એક વસ્તુ તમે સમજો કે સમાજમાં ખરાબ લોકો છે તો સામે સારા માણસો પણ છે. અત્યારે જેમ એજ્યુકેશન અવેરનેસ વધી જ રહી છે અને અવેરનેસ વધી રહી છે એટલે અત્યારે લોકો ભૂલી જ રહ્યા છે. પહેલા જેમ વાત કરતા હતા, પહેલા ઇશ્યુઝ હતા કે સગાઈ તૂટી ગઈ, લગ્ન તૂટી ગયા, પહેલા બોયફ્રેન્ડ હતો તો હવે લગ્ન નથી કરવા, અત્યારે બધું લોકો સમજતા થયા છે અને એ આજે સમાજ એક્સેપ્ટ કરશે જ. અને તમારે ઇનિશિયેટિવ લેવાની જરૂર છે. આજે આ દીકરીએ પોતે પગલું લીધું છે અને હું એમ કહું છું કે અગર એ દીકરી, આ દીકરીની વાત નથી કરતા, અન્ય કોઈ દીકરી આવી કોઈ ફરિયાદ કરે છે પાછળથી ભીનું સંકળાય છે તો દીકરી પર બી એક્શન લેવા જોઈએ. એ
એક વાર તમે ફરિયાદ લીધી કરી છે જ્યુડિશિયરીમાં, કોઈ પણ વ્યક્તિની તમે અગર એક્શન લો છો તો પછી પાછળથી તમારે સમાધાન કરવાની વૃત્તિ નહીં રાખવી જોઈએ. જ્યારે કે આવા સેન્સિટિવ કેસ હોય જે આમે નોન કમ્પાઉન્ડેબલ જ છે, પણ છતાં પણ કોઈ પણ જગ્યાએ સાક્ષી હોસ્ટાઇલ ના થવો જોઈએ. જે પણ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ, ગંભીર વિષયની વાત છે આ, એમને જયેશભાઈ પટેલ ઉપર આરોપ લગાવ્યો છે કે એમને બળાત્કાર કર્યો છે, તો પછી એમાં ભીનું સંકેત લાવવાની કોઈ પોસિબિલિટીઝ ના હોવી જોઈએ અને તાત્કાલિક આ વ્યક્તિને સજા થવી જ જોઈએ. તો એ સજા કરાવવાની જવાબદારી બધાની છે, જ્યુડિશિયરીની પણ આવે છે, પોલીસની પણ આવે છે. પણ કહેવાનો મતલબ એ કે ક્યારેય ડરવું નહીં જોઈએ અને કોઈના હવાલે થવાની કોઈ જરૂર નથી. એજ્યુકેશન મળશે નહીં હોય તો તમે આવા લોકોને બહાર પાડો દિવસે ને દિવસે. તમારી પાસે આ બધી આ કચરો આપણે જ સાફ કરવાનો છે. જી, એટલે સમાજમાં ઘણો બધો કચરો છે, પણ જો સમાજ બહાર આવશે આવી રીતે, આ છોકરીઓ બહાર આવશે, જાગૃત થશે અને પોતાના પર થતો અન્યાય પોતે જ રોકશે તો જ ક્યાંક. અને ખાસ કરીને દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝ પણ સમાજનો એક ભાગ બનીને લોકોની સમક્ષ આવ્યું, લોકોએ પણ જણાવ્યું અને અમે એ જ આશા રાખીએ કે તરત ને તરત એક વિદ્યાર્થીને ન્યાય મળે, તરત ને તરત હવે રાજ્ય સરકાર હોય કે વિપક્ષ હોય તરત બહાર આવે અને જયેશ પટેલને સજા અપાવવાનું. અને ખરેખર તે ક્યાંક ભાગી ગયો છે તો પોલીસ પણ યોગ્ય તપાસ કરીને એને સજા અપાવે. ખૂબ ખૂબ ધન્યવાદ રુઝાનબેન અને સોનલબેન, ચર્ચામાં ભાગ લેવા બદલ થેન્ક યુ વેરી મચ. કવિ તો અત્યારે બસ આટલું જ, ફરી મળીશું હોટ ટોપિકમાં, ત્યાં સુધી રજા આપશો.